નમસ્કાર મિત્રો કેમ છો આજે આપણે ખૂબ જ મહત્ત્વના ટોપિક પર વાત કરવાના છે કે જેમ આપણે પહેલાં વાત કરી ગયા છે કે પોલીસ કયા વ્યક્તિઓની ધરપકડ કરી શકે સેક્શન ફોર્ટી વનમાં જોયું છે સીઆરપીસીમાં પછી સેક્શન ફોર્ટી સિક્સમાં કઈ રીતે ધરપકડ કરી શકે એ આપણે બધું જોઈ લીધું છે હવે આ જે ટોપિક છે આપણે વાત તો કરી કે ધરપકડની રીત કઈ રીતે હોઈ શકે એ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે એ તમે મારા વિડિયોમાં જોઈ શકો છો પણ ધરપકડની જે રીતો છે એમાં એવું કોઈ જગ્યા લખેલ નથી કે એ આરોપીને હથકડી પહેરાવીને કે બેડીઓમાં બાંધીને આવી રીતે કોઈ રીતે અટકાયતમાં લઈ શકે છે આજે આપણે એ મુદ્દા પર વાત કરવાના છે કે શું પોલીસ કોઈ પણ આરોપીને કે કોઈ અપરાધીને હથકડી લગાવી શકે છે તો મિત્રો આ એક ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે જો તમે ના જાણતા હોય તો મારી વિડિયોને લાસ્ટ સુધી જોજો તો તમને સારી રીતે ખબર પડશે કે તમારા બીજા પણ કેટલા બધા અધિકારો છે તે આ ચેનલ પર વાત કરવામાં આવે છે જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે આ વિડીયોને જોશો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ તમે સો ટકા કરશો હું નહીં કહું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે આ ચેનલ છે તમારા અધિકારો વિશે છે એ કાયદાકીય જ્ઞાન આપવા માટે છે એટલે એમાં તમને ઇન્ટરેસ્ટ આવશે જ તો આ આજે આપણે સ્ટાર્ટ કરીએ કે શું પોલીસ કોઈ પણ આ આરોપીને કે અપરાધીને હથકડી લગાવી શકે તેના વિશે છે ખૂબ જ નાની વાત છે પણ શું એ નાની વાતમાં આપણા કેટલા અધિકારોનું હનન થઈ જાય છે એ આજે આપણે જોઈશ એમાં એક કેસ છે કે સુનિલ બત્રા વર્સિસ દિલ્હી એડમિનિસ્ટ્રેશનનું કેસ છે એ કેસમાં સુપ્રીમ કોર્ટે એક એવું કીધેલું કે એ કોઈ પણ આરોપીને કોઈ પણ અપરાધીને પોલીસ હથકડી ના લગાવી શકે જો પોલીસ કોઈ અપરાધીને કોઈ આરોપીને હથકડી લગાવે તો એ ગેરબંધારણીય છે અને એ મૂળભૂત અધિકારોનું જે આર્ટિકલ એકવીસને બાવીસનું છે એનો એના વોયલેટ કરે છે એને તોડે છે એટલે એમાં એવું કીધું છે કે એ ગેરબંધારણીય છે કોઈને હથકડી ના લગાવી શકાય કેમકે એ માણસના એ સ્વતંત્રતાના અને એના જે એની રેસ્પેક્ટના પણ અમુક અધિકારો રહેલા છે એટલે એ સુનિલ બત્રા વર્સિસ કેસમાં એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે એમાં જ એક બીજું કેસ છે અંજની કુમાર સિન્હા વર્સિસ સ્ટેટ ઓફ બિહાર એ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે પોલીસ કોઈપણ વ્યક્તિને વગર રોકટોકે અથવા અનલિમિટેડ પાવર વાપરીને એને હથકડી ના લગાવી શકે જેમ કે આપણે વાત કરી કે પોલીસ કયા કેસોમાં ધરપકડ કરી શકે સેક્શન ફોર્ટી વનમાં વાત કરી આપણે સેક્શન ફોર્ટી સિક્સમાં વાત કરી કેવી રીતે અટક કરી શકે જેમ મેં પહેલાં વિડીયોમાં વાત કરી કે ભાઈ એને પકડીને એને અટક કરી શકે આવી રીતે પાવર યુઝ કરીને પણ કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નહીં મળશે તમને સીઆરપીસીમાં કે ભાઈ હથકડી શબ્દ કોઈ જગ્યાએ વાપર્યું હોય હથકડી શબ્દની મનાઈ આપવામાં છે કાયદેકીય રીતે એમાં કોઈ જ એવા નિયમ નથી કે જે એમાં એવું કહેવામાં આવેલું હોય કે અપરાધીને પોલીસ હથકડી લગાવી શકે છે એમાં એવું કીધું છે આ કેસમાં કે એવા સંજોગો જો હથકડી લગાવવાના હોય તો એના માટે છે પ્રાયર પરમિશન મજિસ્ટ્રેટની લેવાની અને કારણોની નોંધ કરવાની રહેશે કે ભાઈ આ વ્યક્તિ ભાગી જવાળો હતો કે એ ભાગી જાય તેવો હતો નાસ્તો ફરતો આરોપી છે બહુ ખતરનાક આરોપી છે એ ભાગવાનો પ્રયત્ન કરતો હતો તેવા બધા કારણોની નોંધ સ્પષ્ટ કરી છે તમે જોયું હશે કે જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે એની હથકડી ખોલી નાખવામાં આવે છે કોર્ટ સમક્ષ લઈ જતા સમયે કેમ કે પોલીસ અધિકારીઓને પણ ખબર છે કે એ હથકડી લગાવવું બેન છે તો પણ એ હથકડી લગાવે છે આરોપી ભાગ આરોપી ભાગતો હોય કે આવ્યો બધા માથા ભારે હોય એવા બધા સંજોગો છે એના માટે નોંધ કરવા કીધી છે અને કોર્ટની પરવાનગી લેવા કીધી છે પણ કોઈ દિવસ કો કોઈ એવી પરવાનગી લેતો નથી અને કોર્ટના દરવાજા સુધી એ હથકડી પહેરાઈને જ લાવવામાં આવે છે અને હથકડીમાં જ રાખવામાં આવે છે એટલે એના માટે બધી મનાઈ કરવામાં આવેલી છે એ તમારા અધિકારોને જાણો એ પોલીસવાળો હથકડી ના પહેરાઈ શકે એ તમારા અધિકારોનું વોઇલેશન છે તમારા અધિકારોનું હનન છે એ ગેરબંધારણીય છે તમે આર્ટિકલ ટ્વેન્ટી વન અને ટ્વેન્ટી ટુ વાંચશો તો તમને ખબર પડશે કે આ ગેરબન્ય છે એવું કોઈ અધિકાર પોલીસવાળા નથી કે તમને હથકડી લગાવે એ મેં પણ અમુક સંજોગોમાં જોયા છે કે બહુ નાનો આરોપી હોય એના પણ પોલીસવાળા હથકડી લગાવીને જ આવે છે એટલે એ હથકડી લગાવવાનું એકદમ બાળ કરેલું છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરેલું છે એ જે છે સુનિલ બત્રા વર્ષેઝ દિલ્હી એડમિનિસ્ટ્રેશન કેસ છે લીડિંગ કેસ છે અને એ કેસના આધારે છે કોઈ પણ પોલીસ અધિકારી એ કોઈ પણ આરોપીને વગર પરવાનગી વગર કારણોની નોંધ કર્યા વગર હથકડી ના પહેરાઈ શકે એ તમારા અધિકારો છે તો તમે તેના વિશે વાંચો એમાં એવું પણ કીધું છે કે આરોપીનું એવું બેકગ્રાઉન્ડ ના હોય જે બેકગ્રાઉન્ડ છે કે ભાઈ આ આરોપી છે ખૂબ જ ગંભીર કિસ્મનો છે કે આરોપી અગાઉ પણ કસ્ટડીમાંથી ભાગી ચૂક્યો છે એવા બધા એના પર આરોપ ના હોય તો પોલીસ દ્વારા એને કારણ વગર કઈ રીતે એને હથકડી લગાવી શકે તો એ સંપૂર્ણ રીતે મિત્રો એને બાળ કરવામાં આવેલી છે એને ના પાડવામાં આવેલી છે પ્રતિબંધિત છે કોઈ પણ આરોપીને હથકડી લગાવવું અને જો લગાવવી હોય તો આપણે જેમ સંજોગોની વાત કરી એ પહેલાં કસ્ટડીમાંથી નાસી ગયેલો હોય કે નાસવાની કોશિશ કરેલી હોય તો એવા બધા સંજોગોની નોંધ કરીને કાનૂની નોંધ કરીને તો હથકડી લગાવી શકે બાકી હથકડી લગાવવાનું કોઈ અધિકાર નથી એ આપણા અધિકારોનું હનન છે એક પોલીસને કોઈ પણ સંજોગોમાં હથકડી લગાવવાનો અધિકાર મળી જતો નથી આરોપી ગુનેગાર ત્રણસો બેનું હોય કે ગમે તે હોય કેમકે એમાં સ્પષ્ટ જ છે કારનોની નોંધ તો કરવી જ પડશે અને કોર્ટની મંજૂરીની જરૂર છે તો આ પ્રકારના અધિકારો તમારા બહુ બધા છે તો તમારે એવા બધા અધિકારો તમારે જાણવા હોય બેઝિક નોલેજ જાણવું હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને પણ શેર કરો કેમકે એ લોકોને પણ આવું કાયદા કે જ્ઞાન મળે એમ એ એમ એના લોકોના પણ ફાયદામાં છે કેમ કે આ ચેનલ છે તમને જ્ઞાન પૂરું પાડે છે કાયદા વિશેનું થેન્ક યુ મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હોય તો